જે સમય ચાલે છે આ સમય દરમિયાન આપણે જોવા જઈએ તો જે સાયકેટ્રી રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એની અવેરનેસ ઘણી વધી ગઈ છે અને મેન્ટલ હેલ્થ મંથ તરીકે લોકોને અવેર કરવા એ ઘણો સારો આઈડિયા છે. જે પ્રોબ્લેમ લોકો ફેસ કરે છે એનો સ્ટિગ્મા પણ ઘટાડી શકાય છે અને હેલ્પ કરવા માટે ઘણા બધા લોકો આગળ આવી શકે છે. આપણે પોતાના પ્રોબ્લેમ સમજીએ અને એના નિવારણ માટે શું શું કરવું જોઈએ એના વિશે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ન્યૂ ગુજરાતી ન્યૂઝમાં આજે એક આપણે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. મે મહિનો વર્લ્ડ મેન્ટલ હેલ્થ અવેરનેસ મંથ તરીકે ઓળખાય છે અને એ જ અંતર્ગત આપણે ડૉક્ટર સ્પંદન ઠાકર સાથે આજે વાત કરવા આવ્યા છીએ. ડૉક્ટર સ્પંદન પોતે મનોચિકિત્સક છે અને એમની પ્રેક્ટિસ છે ઘણા વર્ષોથી અને એમના જે વિચારો જે છે આપ કોલમોમાં બહુ સારી રીતે વાંચતા હોવ છો અને આપ સૌ એમને ઓળખો છો, તો હું પરિચય આપનો કરાવું ડૉક્ટર સ્પંદન ઠાકરનું. વેલકમ ટુ અવર ન્યૂઝ ચેનલ સર. તો આ જે આઈડિયો છે આખો કે મેન્ટલ હેલ્થ અવેરનેસ મંથ તરીકે એક આખો મંથ ઉજવવામાં આવે એના વિશે આપનો શું અભિપ્રાય છે? અત્યારનો જે સમય ચાલે છે આ સમય દરમિયાન આપણે જોવા જઈએ તો જે સાયકેટ્રી રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એની અવેરનેસ ઘણી વધી ગઈ છે અને ઘણા બધા લોકો ચિંતા, તાણ અને અલગ અલગ જાતના સાયકેટ્રી પ્રોબ્લેમની સામે ઝઝૂમી રહ્યા છે. તો એ વખતે આવી એક પહેલ કરવી અને મેન્ટલ હેલ્થ મંથ તરીકે લોકોને અવેર કરવા એ ઘણો સારો આઈડિયા છે. હું હંમેશા કહું છું એ રીતે કે ધીમે ધીમે જો સાયકેટ્રીની અવેરનેસ વધારવામાં આવે તો આ પ્રકારના જે પ્રોબ્લેમ લોકો ફેસ કરે છે એનો સ્ટિગ્મા પણ ઘટાડી શકાય છે અને હેલ્પ કરવા માટે ઘણા બધા લોકો આગળ આવી શકે છે. કારણ કે આ એક એવો પ્રોબ્લેમ છે જે દરેકને હોવા છતાં કોઈ ડૉક્ટર જોડે, સાયકેટ્રિસ્ટ જોડે, સાયકોલોજીસ્ટ જોડે જવું ઘણીવાર ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તો આ પ્રકારની પહેલ જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણે એનો સાથ આપીએ, આપણે પોતાના પ્રોબ્લેમ સમજીએ અને એના નિવારણ માટે શું શું કરવું જોઈએ એના વિશે જાણીએ. જ્યારે મેન્ટલ હેલ્થની વાત થતી હોય, જે હું મારા સહકર્મી સાથે અત્યારે જ્યારે ડ્રાઈવ કરીને અહીંયા આવી રહ્યો તો અમે ચર્ચા કરતા હતા આ ટૉપિક ઉપર, તમે વિચારતા હતા કે કોઈને તાવ આવે કે કોઈને ઉધરસ અને એવી બધી વસ્તુઓ થતી હોય તો એ નિસંકોચ થઈને ડૉક્ટર પાસે જઈને એનો ઉપચાર અને નિદાન કરાવતો હોય છે. પણ જ્યારે એ વ્યક્તિ મનોરોગથી પીડાતો હોય, ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, તો બે વસ્તુ જોવા મળે છે. સૌથી પ્રથમ તો એમને એક્સપોઝર પણ નથી હોતો એ શું ફીલ કરી રહ્યા છે, અને સેકન્ડ એવા કેસીસ હોય છે કે એક્સપોઝર હોય છે બટ એ લોકો લઘુગ્રંથિ અનુભવતા હોય છે કે જો અમે આવી રીતે જઈશું, મનોરોગ વિશેની વાતો જો કરીશું તો કદાચ લોકો અમને શું સમજશે, એક ફિયર ઓફ જજમેન્ટ જે લોકો જોતા હોય છે. તો આવા કેસીસ જે રહેતા હોય છે, આવા જે લોકો હોતા હોય છે, એમને આપ શું સંદેશો આપવા માગો છો? ખૂબ જ સરસ વાત કરી અને આ વાત ઉપર ખૂબ જ વિચારવા માટે એટલો માટે જરૂરી બની જાય છે કે મોટા ભાગના લોકો સાયકેટ્રિસ્ટ જોડે મળતા આવવાની જે વાત છે એનાથી ઘણો બધો સંકોચ એટલે અનુભવે છે કે આ શાસ્ત્ર એ ખૂબ જ ઓછું જાણીતું છે અને એના માટે ઘણા બધા સ્ટિગ્મા એકલા માટે છે કારણ કે એમાં કોઈ ટેસ્ટ અવેલેબલ નથી. લોકો એમને કેવી રીતે જજ કરશે, લોકો શું વિચારશે, વિચારીને શું કહેશે. અને ઘણા બધા લોકોને એવું છે કે જેમ તમે તાવની વાત કરી કે હૃદયરોગની વાત કરી કે આ રોગ દેખાતો હોતો નથી પરંતુ અંદર હોય છે, મતલબ કે કોઈ એના પ્રૂફ્સ કે આપણી જોડે ટેસ્ટ અવેલેબલ ના હોવાના કારણે પોતે મન મક્કમ કરી લો આ પ્રકારના ફિઝિસ તો આવ્યા ગયા કરે, આના માટે કોઈ ડૉક્ટરની જરૂર નથી, ડૉક્ટર જોડે જશો તો તમને શું કહેશે. જૂના જમાનાથી જાણીતો એક શબ્દ છે કે સાયકેટ્રિસ્ટ એટલે પાગલોનો ડૉક્ટર. પણ આજે હું કહેવા માગીશ કે માત્ર ને માત્ર માનસિક રોગોનો જે શબ્દ છે એને જો આપણે વધારે પ્રચલિત કરવામાં આવે કે માનસિક અને મગજના ડૉક્ટર, તો લોકો માટે જે ઉદ્ભવ થતો સ્ટિગ્મા છે ઘટાડી શકાય. સાયકેટ્રિસ્ટ એક ડૉક્ટરનું શાસ્ત્ર જ છે અને આ શાસ્ત્રમાં માત્ર ને માત્ર ડિપ્રેશન, એન્ઝાયટી ઉપરાંત 100થી વધારે રોગો છે કે જેના માટે તમને હેલ્પ મળી શકે એમ છે. એટલે નિસંકોચ હેલ્પ માટે આગળ વધો, તમારી વાત સાંભળીને, સમજીને, એની હિસ્ટ્રી લઈને પછી જ એનું નિદાન કરવામાં આવે છે અને એના ઉપાયોમાં દવાથી લઈને કાઉન્સેલિંગ સુધીના ઘણા બધા પ્રચલિત ઉપાયો છે જેના માટે તમને મદદ મળી શકે એવો છે. એટલે જો આપણે આ સ્ટિગ્માને તોડી શકીએ તો અનેક લોકો છે કે જેને આપણે હેલ્પ કરી શકીએ અને એમને હેલ્પ કરવા માટે ઘણી બધી મદદ પણ કરી શકીએ. અને સર, જતાં જતાં જેમ કે અમારો એક દર્શક વર્ગ જે છે મોટા ભાગમાં એમાં લોકો એ છે જે લોકો આઈટી કંપનીઝમાં અને બીપીઓઝમાં કામ કરતા હોય છે અને સખત એ લોકોને એક વર્ક પ્રેશર હોતો હોય છે, અને આ પણ સમજશો કે એવા ઘણા બધા લોકો હોય છે જે આવી રીતે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હોય છે એ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સથી ઘણા બધા પીડાતા હોય છે. તો એ લોકો માટે જો કોઈ પ્રો ટીપ આપ આપવા માંગો, કાઉન્સેલિંગ માટે તો સલાહ આપે આપી જ છે, બટ કોઈક એવી વસ્તુ કે જે એ લોકોને જે એન્ઝાયટી ફીલ થઈ રહી હોય કે કામનું પ્રેશર ફીલ થઈ રહ્યું હોય તો એ લોકો શું કરી શકે છે એના વિશે જો કદાચ આપ કંઈક માહિતી આપી શકો.
જે રીતે આપે કીધું એ રીતે આજકાલ અમને મળવા આવતા જે યુવાનો છે અને યુવાનોમાં સાયકેટ્રી માટેનો સ્ટિગ્મા ઘણો ઘટેલો પણ છે, આ જે યુવાનો છે હંમેશા ખૂબ જ બુદ્ધિશાળી, ખૂબ જ વધારે કામ કરતા હોય એવા, વર્કિંગ એન્વાયરમેન્ટમાં રહેતા હોય એવા લોકો છે. અને એનું કારણ છે કે સ્ટ્રેસ એમને જ આવે છે જે સ્ટ્રેસ લેવાનું સ્વીકારે છે. એટલે જે લોકો સ્ટ્રેસ લઈ શકે એવા સક્ષમ હોવાના કારણે તેમને આ વધુ પડતો સ્ટ્રેસ કે જે એન્ઝાયટી કહેવામાં આવે છે તેના કારણે તેમના કામમાં નડતરરૂપ થાય ત્યારે તેઓ મદદ લેવા માટે આગળ આવે છે. જો તમે માઇન્ડથી વધારે ને વધારે પાવરફુલ હશો, તમે વધારે એજ્યુકેટેડ હશો, તમારે આગળ વધવું હશે, તો આ તમે એક લીધેલો સ્ટ્રેસ છે. અને એ સ્ટ્રેસ વધી ના જાય એના નિવારણ માટે તમે તમારી લાઇફસ્ટાઇલને મોડિફાઈડ કરો, તમે યોગા અને મેડિટેશનને ધ્યાનમાં આપો, આ ઉપરાંત તમે એક રેગ્યુલર એક્સરસાઇઝ અને સ્કેડ્યુલિંગ ઉપર ધ્યાન આપો. સ્ટ્રેસ લેવો જ પડશે, આપણે સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટમાં રહીએ જ છીએ, પણ વધુ પડતો સ્ટ્રેસ ના થાય એના માટે આપણે જે પણ પગલાં ભરીશું તેનાથી તમારી લાઇફસ્ટાઇલને વધારે યોગ્ય બનાવી શકાય છે. એટલે માઇન્ડ તમારું પાવરફુલ હશે તો સ્ટ્રેસ આવશે, અને વધુ પડતો સ્ટ્રેસ ના આવે એ ધ્યાનમાં રાખીને જો તમે આગળ વધશો તો આ સ્ટ્રેસ સાથે દરેક જગ્યાએ તમે આગળ વધી શકશો, એક પુશ આપી શકે છે. સ્ટ્રેસને પોઝિટિવ માનીને તમે તમારી લાઈફને આગળ વધતા માટે જે પણ પગલાં ભરવા પડે એ તમારી માટે એક પોઝિટિવિટી બને એવો જ હું આગ્રહ રાખીશ. ન્યૂ ગુજરાતી ન્યૂઝ સાથે વાત કરવા બદલ અને આપણો કિંમતી સમય અમને આપવા બદલ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સો મચ.